નમસ્કાર ન્યૂઝ બુલેટિન આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત કરીશું માવઠાથી થયેલા નુકસાનથી માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં વ્યાપક નુકસાન થયું છે માવઠાથી કેરીના પાકને સૌથી વધુ નુકસાન છે આ તસવીરોમાં જોઈ શકાય છે કે કમોસમી વરસાદને પગલે કેરીના પાકમાં એકસો પચાસ કરોડના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે કેરીના પાકમાં જીવાત પડવાનો ખેડૂતોને ભય છે માવઠા અને પવનને કારણે પાક આંબા પરથી ખરી પડ્યો છે સતત ત્રણ વર્ષથી માવઠા થવાના કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે તાઉતે વાવાઝોડા અને બાદમાં ગત વર્ષે હતું માવઠું અને સતત ત્રીજી વખત માવઠું આ વખતે જોવા મળ્યું છે જેના લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે વલસાડમાં સાડત્રીસ હજાર નવસારીમાં ત્રીસ હજાર એકરમાં વાવેતર થયું સુરતમાં તેર હજાર અને તાપીમાં સાત હજાર એકરમાં વાવેતર થયું અને ઉનાળામાં પાકતા ચીકુના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તો સુરતમાં અસામાજિક તત્વનો આતંક જોવા મળી રહ્યો છે ધંધાની અદાવતમાં બે યુવકો પર જીવલેણ હુમલો થયો ભેસ્તાન વિસ્તારમાં પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી પાસેનો આ બનાવ છે અસામાજિક તત્વોએ હુમલો કર્યો જે સીસીટીવીમાં પણ કેદ થયો છે કારખાનાના વેસ્ટના ધંધાની અદાવતમાં હુમલાની શંકા છે પાણેસરા પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે તો બે યુવકો પર જીવલેણ હુમલો સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે અસામાજિક તત્વો કેટલા હવે બેફામ બન્યા છે તે જોઈ શકાય છે દિન દહાડે ધોળા દિવસે આ પ્રકારે હુમલો થાય છે કાયદો અને વ્યવસ્થાની અહીંયા સ્થિતિ કયા પ્રકારની છે જોઈ શકાય છે ભેસ્તાન વિસ્તારનો બનાવ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી જીક બનાવ બન્યો સામાજિક તત્વોએ હુમલો કર્યો જે સીસીટીવીમાં પણ કેદ થયો છે વેસ્ટના ધંધાની અદાવતમાં આ ખૂની હુમલો થયો છે પાંડેસરા પોલીસ હવે સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલી હદે બેફામ બન્યા છે અસામાજિક તત્વો નથી તેમને કોઈ પોલીસનો ભય નથી તેમને કાયદાનો ભય આવા અસામાજિક તત્વો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જ જોઈએ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી પાસેનો બનાવ સુરતના ભેસ્થાન વિસ્તારમાં જ્યાં સીસીટીવીના આધારે હવે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે વધુ એક સમાચાર સુરતથી જ આવી રહ્યા છે સુરતમાં રેપ પીડિત સગીરાનું આરોપીના પરિવારે અપહરણ કર્યું દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનું અપહરણ કર્યું દુષ્કર્મના આરોપીના પરિવારે સગીરાનું અપહરણ કર્યું હતું અપહરણ બાદ સગીરાને ડામ આપી અત્યાચાર ગુજાર્યો હતો સુરત પોલીસે ચાર પૈકી બે મહિલાઓને પકડી છે દુષ્કર્મ કેસનો આરોપી ઉમેશ ઉગ્રેજિયા હાલમાં જેલ હવાલે છે બાર વર્ષની સગીરાના અપહરણના ગણતરીના કલાકોમાં સરથાણા પોલીસે આરોપી મહિલાઓને પકડી લીધી છે કેસમાં હજુ બે મહિલા આરોપીઓ પકડથી દૂર છે કચ્છના અંજારમાં ફાયરિંગની ઘટના સામે આવી વર્ષામેડી નજીક મોડી રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની બાઇક પર જતા યુવક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું વધુ તપાસ અંજાર પોલીસ કરી રહી છે તો અજાણ્યા શખ્સોએ યુવક પર ફાયરિંગ કર્યું છે બાઇક ચાલક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું પ્રેમ પ્રકરણમાં આ ફાયરિંગ થયું હોવાનું પોલીસને અનુમાન છે આ સમગ્ર બાબતે હાલ અંજાર પોલીસ તપાસ કરી રહી છે